નમસ્કાર વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોવાના છે પુરાવા અધિનિયમ પુરાવા અધિનિયમમાં ખાસ આપણને વારે વારે જે પૂછાતું હોય છે તે છે મરણોન્મુખ નિવેદન અને મરણોન્મુખ કથન વિદ્યાર્થી મિત્રોને ઘણી બધી વાર આ અંગે તકલીફ રહેતી હોય છે અથવા તો સમજણમાં થોડું ઘણું કન્ફ્યુઝન રહેતું હોય છે તો આજે આપણે તેની સ્પષ્ટતા કરીએ તો કલમ નંબર બત્રીસમાં આપણને વાત કરવામાં આવેલી છે કે સાક્ષી તરીકે ન બોલાવી શકાય તેવી વ્યક્તિના નિવેદનો અને કથનોમાં તો પુરાવાના અધિનિયમમાં કલમ નંબર આ વાત કરવામાં આવી છે કે જેને સાક્ષી તરીકે બોલાવી નથી શકાતા તેવી વ્યક્તિના નિવેદનો અને કથનો કેવી રીતે લેવા તો તેમાં એક પહેલું જે આવે છે તે છે મરણ પામનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નિવેદન મરણ પામનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નિવેદન જ્યાં મરણ પામનાર વ્યક્તિએ પોતાના મૃત્યુનું કારણ જણાવેલ હોય છે હવે તે વ્યક્તિ તો મૃત્યુ પામ્યો છે હવે ફરી તેને સાક્ષી તરીકે બોલાવી શકવાના નથી તો આમાં કઈ સિચ્યુએશન બનશે તો અહીંયા આપણને બે સિચ્યુએશન બને છે નંબર એક એ છે કે તે તેણે આવા પ્રકારનું નિવેદન જે છે કાં તો તબીબ સમક્ષ એટલે કે ડોક્ટર સમક્ષ કર્યું હશે અથવા તો તેના સગા સંબંધી કે મિત્રો તેના સામે આવા પ્રકારનું નિવેદન કર્યું હશે તો આવા પ્રકારનું જ્યારે નિવેદન કરેલું હોય ત્યારે તેને મરણોન્મુખ નિવેદન કહેવામાં આવે છે જેમાં તેણે પોતાના મૃત્યુનું કારણ કાં તો પોલીસને જણાવ્યું હોય કાં તો ડૉક્ટરને જણાવેલું હોય અથવા તો મિત્રો કે સગા સંબંધીને જણાવેલું હોય પરંતુ જ્યારે આવા પ્રકારનું નિવેદન અથવા તો આવા પ્રકારનું કથન એ મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવે એટલે કે જ્યાં આ મૃત્યુનું કારણ મેજિસ્ટ્રેટને જણાવેલ હોય તો તેને આપણે અલગ શબ્દમાં વર્ણવીએ છીએ તેને કહીએ છીએ મરણોન્મુખ કથન તેને કહેવાય છે મરણોન્મુખ કથન અંગ્રેજીમાં કહીએ તો આને કહેવાય ડાઇંગ ડિપોઝિશન જ્યારે આને કહેવાય છે ડાઇંગ ડિક્લેરેશન તો અહીંયા મરણોન્મુખ કથન કોની સમક્ષ કરવામાં આવે છે તો આપણે જાણ્યું કે મેજિસ્ટ્રેટ સમક્ષ ઘણીવાર એવા કિસ્સા બને કે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ એટલે કે કોઈ વ્યક્તિ બળીને મૃત્યુ પામેલો છે તેને હોસ્પિટલ લેવા લઈ જવામાં આવેલ છે હજી મૃત્યુ પામવામાં થોડી વાર લાગી રહી છે અથવા તો હજી એ જીવિત છે તેવા સંજોગોમાં એ કંઈક બોલવા માંગે છે અને કંઈક બબળાટ કરી રહ્યો છે અથવા તો પોતે કંઈક બોલી રહ્યો છે કોઈને કંઈક કહેવા માંગી રહ્યો છે તેવા સંજોગોમાં પ્રથમ પ્રાયોરિટીમાં તો પોલીસ આવી જ જતી હોય છે પોલીસ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે પોલીસ મેજિસ્ટ્રેટને પણ જાણ કરી દે છે કે મેજિસ્ટ્રેટ પણ ત્યાં હાજર થઈ જાય પણ ઘણી બધી વાર એવું પણ શક્ય બને કે મેજિસ્ટ્રેટ આવતા હોય તેટલી વારમાં તે વ્યક્તિ મૃત્યુ પામે તો અહીં મરણોન્મુખ નિવેદન થયેલ છે પણ કથન થયેલ નથી કથન એ ફક્ત મેજિસ્ટ્રેટ સમક્ષ જ થાય છે તો અહીંયા મૃત્યુ પામનાર વ્યક્તિ પોતાના મૃત્યુનું કારણ જ્યારે પોલીસ ડોક્ટર કે મિત્ર કે સગા સંબંધીને જણાવે છે ત્યારે તેને મરણોન્મુખ નિવેદન કહેવામાં આવે છે ડાઇંગ ડિક્લેરેશન જ્યારે આવા પ્રકારનું નિવેદન એ મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવે છે એટલે કે કોઈપણ પ્રકારના ન્યાયાધીશ સમક્ષ કરવામાં આવે છે તો તે ડાઇંગ ડિપોઝિશન બની જાય છે આમ તો જોવા જઈએ તો ઘણી બધી સામ્યતા આ બંને કોન્સેપ્ટ ધરાવે છે તો સામ્યતા કહી છે તો સામ્યતા બંનેમાં એ છે કે બંનેની ઉલટ તપાસ થઈ શકતી નથી ઉલટ તપાસ ન થઈ શકે એટલે કે હવે ઉલટ તપાસ તમે કરો કોની કારણ કે જે કહેનાર વ્યક્તિ છે તે તો મૃત્યુ પામ્યો છે એટલે આ બંનેમાં આપણે કોઈની પણ ઉલટ તપાસ નથી કરી શકતા બીજી સામ્યતા એ છે કે બંને પુરાવા તરીકે માન્ય ગણાય છે ગ્રાહ્ય ગણાય છે એટલે કે પુરાવા તરીકે પ્રસ્તુત છે તો આ પણ બંનેની જોવા મળે કે પુરાવા તરીકે આ પ્રસ્તુત ગણાય છે બીજું આ પુરાવાને સાંભળેલો પુરાવો કહેવામાં આવે છે જેને આપણે કર્ણોપકરણ પુરાવો પણ કહી શકીએ આમ જોવા જઈએ તો પુરાવાના અધિનિયમમાં આપણને કહ્યું છે કે સાંભળેલો પુરાવો ક્યારેય પણ પ્રસ્તુત ગણાતો નથી એટલે કે માન્ય ગણાતો નથી પરંતુ ફક્ત આ જ એવો પુરાવો છે એટલે કે મર્ણોન્મુખ નિવેદન અને મર્ણોન્મુખ કથન તે સાંભળેલો પુરાવો હોવા છતાં પણ તે માન્ય ગણાય છે એટલે કે કર્ણોપકર્ણ પુરાવાનો આ એક અપવાદ છે તો પછી પ્રશ્ન એ થાય કે આ બંને કોન્સેપ્ટ અલગ છે તો એ અલગ કેવી રીતે છે તો એ અલગનું પહેલું કારણ એ છે કે અહીંયા મરણોન્મુખ જો નિવેદન કરેલું હોય તો તેને ખોટું પુરવાર કરવા પુરાવો આપી શકાય જ્યારે આ કેસમાં ખોટું પુરવાર કરવા પુરાવો ન આપી શકાય તો આ જે નિવેદન થયેલું હોય એટલે કે પોલીસ સમક્ષ ડોક્ટર સમક્ષ સગા સંબંધી સમક્ષ તે ખોટું બોલી રહ્યા છે તેવો તમે પુરાવો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકો છો જ્યારે અહીંયા અદાલત તમને આવા પ્રકારનો પુરાવો રજૂ કરવા માટે પરવાનગી આપતી જ નથી કારણ કે અહીંયા ઓલરેડી તમે મેજિસ્ટ્રેટ સમક્ષ જ આવા પ્રકારનું નિવેદન કરી લીધેલું છે તો અહીંયા એક્ઝામમાં આપણને ખાસ પૂછાતું હોય છે કે મર્ણોન્મુખ નિવેદન અને મર્ણોન્મુખ કથન કે મર્ણોન્મુખ નિવેદન કોની સમક્ષ કરવામાં આવે છે ઓપ્શન એ ડોક્ટર ઓપ્શન બી સગા સંબંધી ઓપ્શન સી કોઈપણ વ્યક્તિ સમક્ષ ઓપ્શન ડી ઉપરના તમામ તો અહીંયા ઉપરના તમામ જવાબ સાચો રહેશે ઘણીવાર સ્પેસિફિકલી આવું પૂછાય છે કે મર્ણોન્મુખ કથન કોની સમક્ષ થાય છે ઓપ્શન એ પોલીસ સમક્ષ ઓપ્શન બી મેજિસ્ટ્રેટ સમક્ષ ઓપ્શન ડી ડોક્ટર સમક્ષ ઓપ્શન સી ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ પણ નહીં તો અહીંયા જવાબ આવશે મેજિસ્ટ્રેટ સમક્ષ ઘણીવાર આપણને કલમ પણ પૂછાય છે કે કયા નંબરની કલમમાં આ પ્રકારની વાત કરવામાં આવેલી છે તો અહીંયા બત્રીસ એક એટલે કે સેક્શન બત્રીસ સબ સેક્શન વન કલમ બત્રીસ પેટા કલમ એક તેમાં આપણને મરણ પામનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નિવેદન અંગેની સ્પષ્ટતા કરવામાં આવેલી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂમાં આ કોન્સેપ્ટ ખૂબ જ અગત્યનો છે કારણ કે પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ આ ત્રણેયના પેપરમાં આપણને આવો પ્રશ્ન જોવા મળે છે